મારું નામ સોનલ શર્મા છે. હું છેલ્લા 8 વર્ષથી ક્રિમિનલ પ્રેક્ટિસ કરું છું સુરત ડિસ્ટ્રિક્ટ બારડમાં, અને ફેમિલી કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરું છું. આજ રોજ 21 ડિસેમ્બર આખા ભારતમાં અને સુરતમાં ઇલેક્શન છે. અમારા વકીલોની દર વર્ષે ઇલેક્શન થાય છે અને અમે બધા એમાં બહુ જ ઉત્સાહભેર ભાગ લઈએ છીએ. અને ચૂંટણીનો માહોલ તમે જોઈ શકો છો, ખૂબ જ ગરમા ગરમી માહોલ છે. અમારે ત્યાં ટ્રેઝર અને સેક્રેટરીની ચૂંટણી થઈ રહી છે સુરતમાં, બિકોઝ પ્રમુખ ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીની બિનહરીફ રીતે ચૂંટાઈ આવેલા છે. સવારથી જ ઉત્સાહનો માહોલ છે અને તમે જોઈ શકો છો બધા જ વકીલો આજે ઉત્સાહભેર પોતપોતાના કેન્ડિડેટને સપોર્ટ કરે છે, અને જે પણ ટેકેદારો છે તે પોતાના કેન્ડિડેટને પ્રચાર કરી રહેલા છે. થેન્ક યુ. મારું નામ નૈશદ જાસોલિયા. હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ઇલેક્શન 2020માં ઉપપ્રમુખ તરીકે મેં દાવેદારી નોંધાવેલી, તેમાં હું બિનહરીફ ચૂંટાયેલો છું. મારી સાથે પ્રમુખ તરીકે બ્રિજેશભાઈ પણ બિનહરીફ, અને જોઈન્ટ સેક્રેટરીમાં અમરભાઈ પટેલ પણ બિનહરીફ ચૂંટાયેલા છે. આજે ઇલેક્શનનો માહોલ છે અહીંયા કોર્ટની અંદર, કયા પ્રકારનો માહોલ છે? ઇલેક્શન બધા વકીલો એક પર્વ તરીકે ઉજવે છે. જ્યારે અમારે ઇલેક્શન હોય ત્યારે બધા જ વકીલો ખૂબ મજા કરે છે, પર્વ તરીકે એનો ખૂબ હર્ષોલ્લાસથી બધા એનો મજા લે છે અને વોટિંગ કરે છે. આજે જે ઇલેક્શન છે એમાં કયા કયા ઉમેદવારો? અત્યારે માત્ર 2 જણાનું જ તે ઇલેક્શન ચાલુ છે. એક તો સેક્રેટરીની પોસ્ટ માટે અને ટ્રેઝરર, 2 પોસ્ટનું ચાલુ છે. બાકી 3 પોસ્ટ તો અમારે બિનહરીફ અમે 3 આવી ગયેલા છીએ. અત્યારે તો જે સારો કેન્ડિડેટ હશે અને જે પોપ્યુલર વ્યક્તિ હશે, જે બધા વકીલો જ છે પોતાની રીતે, બધા સક્ષમ છે વિચારવા માટે, એટલે પોતાની રીતે પોતાને જે ડિસિઝન લેશે એ વ્યક્તિ આવી જશે.